નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના મનોવિજ્ઞાન વિષય અંતર્ગત એ આપણે જે પાઠ છે વર્તનના જીવી આધારો એમાં એ અંતર્ગત છેલ્લે એ આપણે મસ્તિષ્ક ખંડો અગ્રખંડ મધ્યખંડ પશ્વખંડ નિમ્નખંડ એમના વિશે એ માહિતી પ્રાપ્ત કરી માહિતી મેળવી ચારે ચાર ખંડો ચારે ચાર વિભાગો છે એ કેવી કેવી બાબતો પર એ અસર કરે છે અગ્રખંડ છે તો એ વિચારના આયોજનની પ્રક્રિયા પર ધ્યાન આપે છે મધ્યખંડ છે એ સંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે પશ્વખંડ કેન્દ્રો માટે અને નિમ્નખંડ એ વાણી કે શ્રવણ માટે એનું ઉદાહરણ પણ જોયું કે ભાઈ જયારે ટેલિફોનની ઘંટડી વાગે છે સાંભળો છો તમે ત્યારે નિમ્ન કામ કરે છે એ જોવા માટે જરૂર પડશે મધ્યખંડ વડે તમે છે એને ઉપાડશો અને સામેવાળી વ્યક્તિ સાથે જે વાતચીત કરો છો એ લલાટ ખંડ દ્વારા છે એ થતી જોવા મળે છે તો એમના પછી આવે છે કરોડરજ્જુ સ્પાઇનલ કોડ આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતા તંતુઓની બનેલી કરોડરજ્જુ એ મગજના છેડાથી શરૂ થઈ શરીરના પીઠના પાસ પીઠના ભાગમાં રહેલા એ કરોડના એ મણકાઓના પોલાણમાંથી એ સીધી હારમાં પસાર થાય છે એટલે કે કરોડરજ્જુ એ શરીરને મગજ સાથે છે એ સાંકળે છે જો તમે તમારી ગરદનના બરોબર પાછળના ભાગમાં એ જોશો તો એક એક હાડકાની ઊભી હાર દેખાશે આ જે ઊભી હાર છે બરાબર એ આખો એક કરોડ રજ્જુના હાડકા છે એમની બરાબર વચ્ચે એ નળાકાર ચેતા તંતુઓની બનેલી એક કરોડ બરાબર હાડકાઓની વચ્ચે એના પોલણમાંથી એ પસાર થાય છે હવે આ કરો રજુ મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું એ સંકલન કરે છે મતલબ કે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર આપણે જે જોયું છે બરાબર ને પરિઘવર્તી ચેતાતંત્ર છે એ તમારે આગળ આવશે ટૂંકમાં શરીરના અવયવો બધા એની અંદર છે એ સમાવિષ્ટ થઈ જાય છે તો હાથ છે પગ છે ત્વચા છે એમાં જે સંદેશાઓ મળે છે એ સંદેશાઓનું એ સંકલન એ કરે છે તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને એ મગજ સુધી પહોંચાડે છે હવે આપણી જ્ઞાનેન્દ્રિયો કેટલી છે તો કે પાંચ પ્રકારની જ્ઞાનેન્દ્રિયો આપણને છે એ જોવા મળે છે હવે એની અંદર છે આંખ કાન નાક જીભ અને ત્વચા આટલી જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે સંદેશો જે માહિતી એ પૂરી પાડવામાં આવે છે એ સંદેશાઓ એ મગજ સુધી એ પહોંચાડવા માટે રજો મતલબ કે તમે ખાવ છો તો એનો સ્વાદ કેવો છે એની માહિતી પહોંચાડવા માટે તમે જે સુવાસ લ્યો છો ગ્રહેન્દ્રિય દ્વારા તો એ કેવો છે એના ઉપર કેવી રિએક્શન આપવું એ કરોડ રજુને આભારી છે મગજ તરફથી આવતા એ સંદેશાઓને સ્નાયુઓ ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે બે કામ એક તો આ જે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે સંદેશા મળે છે એને એ મગજ સુધી પહોંચાડવા અને મગજથી એ રિલે થયેલા સંદેશાઓ જે કાંઈ છે પરત એ સ્નાયુઓ ગ્રંથીઓ કે શરીરના અન્ય ભાગો સુધી એ પહોંચાડવાનું કાર્ય કરે છે આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના એ સંદેશાઓના વહન માર્ગ તરીકે એ કાર્ય કરતી જોવા મળે છે મતલબ કે એ પ્રકારનું કાર્ય અહીંયા થતું જોઈ શકે છે કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય હવે નળાકાર કરોડરજ્જુ છે એમાં જો ક્યાંય ઈજા થાય તો પગમાં કે હાથમાં એ લકવાની અસર થઈ શકે છે લકવાના કિસ્સાની ગંભીરતા એ કરોડરજ્જુને કેટલી ઈજા થઈ છે તે બાબત પર એ આધાર છે એ રાખે છે એટલે મતલબ કે કરોડરજ્જુના ચેતાઓમાં ક્યાંય નુકસાન થયું તો હાથ અને પગના તમે જો મગજની અંદર એટેક આવે છે ત્યારે એની સીધી અસર એ કરોડરજ્જુ પર થશે અને કરોડરજ્જુ પર થયેલી અસર એ હાથ પગના સ્નાયુઓમાં લખવાની અસર છે એ ઊભી કરતા જોવા મળે છે એમના પછી આવે છે પરિખ વર્તી ચેતાતંત્ર હવે પરિખ વર્તી ચેતાતંત્ર એ સાંવેદનિક ગ્રાહકો એટલે કે જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને એ શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય છે એ કરે છે પરિવર્તી ચેતાતંત્રના બે ભાગ પડે છે શારીરિક તંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર એમ આપણે પહેલું જોઈએ શારીરિક ચેતાતંત્ર શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને એ ક્રિયાશીલ બનાવે છે જે હાથ પગના અલનચલન માટે જવાબદાર છે મતલબ કે હાથ અને પગ એ આગળ પાછળ કરીએ છીએ કરીએ છીએ શારીરિક તંત્ર છે છે એ જવાબદાર રહેલું શારીરિક ચેતાતંત્રની સંવેદનિક ચેતાઓ આંખ કાન તેમજ સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના એ મુખ્ય અવયવોમાંથી આવે છે આ તંત્ર દ્વારા સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી એ પહોંચે છે અને ત્યાંથી પટ્ટાદાર સ્નાયુઓના કારક તત્વો દ્વારા એ સંદેશાઓનું એ વહન થાય છે ઉદાહરણ દ્વારા સમજીએ કદાચ ખ્યાલ ન આવે કે ભાઈ પટ્ટાદાર સ્નાયુઓ શું છે તો તમારે બસ પકડવી છે બસમાં બેસવું છે મગજ એ બસ સ્ટેન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશે હવે આપણે વિચાર એવો કે ભાઈ આ દિશામાં જવું છે તો મગજ છે એ પગના જે સ્નાયુઓને સંદેશો કરે છે આપણે એના તરફ ગતિ કરીએ છીએ જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસ જોશો મતલબ કે આખો દ્વારા આપણે જોયું કે બસ ત્યાં ઊભી છે તમારે બસને જવા દેવી નથી તેથી તમે બસ પકડવા માટે દોડવાનું નક્કી કરો હવે આપણે બસ સ્ટેન્ડ તરફ જવું હતું જવાનું શરૂ કર્યું પણ થોડેક દૂર રહેતા આપણે બસ સ્ટેન્ડ પર બસને જોઈ એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે એને જવા નથી દેવી તો એટલે દોડવાનું નક્કી કરશું મગજ પગના સ્નાયુઓને દોડવા માટેના સંકેતો મોકલશે યોગ્ય પ્રતિક્રિયા માટે એ શારીરિક તંત્રના એ સ્નાયવિક હલનચલનો મગજના સંદેશાઓને પ્રતિપૃષ્ટે આપશે અને યોગ્ય પ્રતિક્રિયા થશે ક્રિયા પૂરી થાય ત્યાં સુધી મગજ દ્વારા એ પગના સ્નાયુઓના સંકેતો મોકલવાનું ચાલુ રહેશે મતલબ કે અહીંયા દોડવાની ક્રિયા એ વધારેમાં વધારે તીવ્રતાથી થતી જોવા મળે છે અને જ્યાં સુધી આપણે એ બસ સુધી પહોંચી નહીં જઈએ ત્યાં સુધી આપણે દોડવાનું સતત ચાલુ રાખીશું આ જ ઉદાહરણ એ આપણે બીજા એક બાબત તરફ જોઈએ તો તમે ક્રિકેટ રમી રહ્યા છો હવે એક જગ્યાએ ફિલ્ડિંગ કરો છો બોલર બોલિંગ કરે છે બેટ્સમેન બેટિંગ કરે છે દડાઈ આજુબાજુમાં જાય છે બધું જ આપણે જોઈએ છીએ દડો ન થાય એટલે ઊભા છે પણ અચાનક બોલરે નાખેલો દડો બેટ્સમેન ફટકારે છે અને આપણી દિશામાં હવામાં ઉછળીને આવે છે હવે અહીંયા આપણું મગજ વધુ સક્રિય બન્યું કે ભાઈ દડો આપણાથી કેટલો દૂર છે એવું વિચારીને આપણે આગળ કે પાછળ દોડીશું જે જગ્યાએ દડો આવે છે એ જગ્યાએ આપણે હાથ લાંબા કરીશું આ બધું શારીરિક ચેતાતંત્ર તંત્ર દ્વારા થશે અને જો આપણું અનુકૂળ હશે વધારે સરસ હશે તો આપણે એ દડો પકડી શકીશું એક સમય પહેલા આપણે એક જગ્યાએ સ્થિર ઊભા હતા આપણે કંઈ નતા કરતા પણ અચાનક આપણી તરફ આવેલા દડાને પકડવા માટે આપણે આગળ દોડ્યા એ દડાને પકડી શક્યા એ શારીરિક ચેતા તંત્ર દ્વારા છે એ શક્ય બને છે ત્યાર પછી છે સ્વયં સંચાલિત ચેતા તંત્ર સ્વયં સંચાલિત ચેતાતંત્ર પરિઘવર્તી ચેતાતંત્રનો બીજો મહત્વનો ભાગ છે વ્યક્તિ નિંદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ તે કાર્ય કરે છે મતલબ કે સુતા સુતા પણ કાર્ય થતું હોય છે પણ માત્ર તમે જાગો છો ત્યારે શરીરના અવયવો સક્રિય છે એવું જરૂરી નથી આ તંત્રની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી નથી તેથી તેને અનિચ્છાવર્તી તંત્ર તરીકે ઓળખવામાં આવે તમે ધારો તો પણ એ સ્વયં સંચાલિત ચેતા તંત્ર જે છે એની કાર્યને એની એ તમે અટકાવી શકવાના નથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એ ફેફસા હૃદય વાચનક્રિયાના અવયવો મૂત્રપેટ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવા એ મહત્વના આંતરિક અવયવો સાથે છે એ જોડાયેલું છે એ જોવા મળે છે અને એના એ મુખ્ય બે ભાગ પડે છે અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર બરાબર તો હવે આપણે એમાંથી અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર છે એમના વિશે છે એ માહિતી છે એ મેળવીએ તો પહેલું છે એમાં અનુકંપી તંત્ર કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા મનોભાર પ્રત્યેની તત્કાલીન પ્રતિક્રિયાઓને પહોંચી વળવાનું હોય ત્યારે એ અનુકંપી તંત્ર છે એ ઉપયોગી બને છે હવે એ શું કીધું છે તો કે અચાનક આવી પડેલી કોઈ ઘટના અથવા તો મનોભાર યુક્ત એ પરિસ્થિતિમાં તત્કાલ આપણે એ જ્યારે કોઈ પ્રતિક્રિયા આપવાની થાય છે ત્યારે એ આ તંત્ર છે એ ખૂબ ઉપયોગી બને છે અનુકંપી તંત્ર હૃદય લાળ ગ્રંથિ હોજરી રક્તવાહિનીઓ વગેરે સાથે જોડાયેલી છે તમે જુઓ હૃદયનું ધબકવાનું લોહીને શુદ્ધિકરણની ક્રિયા સતત ચાલશે મોટામાં તમે ખોરાક નાખશો એટલે એમાંથી લાળ ગ્રંથિ છે એને ઝરવાનું કાર્ય હોજરી રક્તવાહિનીઓમાં રક્તનો પ્રવાહ આ બધું ઓટોમેટિક ચાલે છે અને જ્યાં જેવી જરૂર છે તમે મોઢામાં છે ખોરાક ખૂટી જશે એટલે લાળ ગ્રંથિ ઓટોમેટિક બંધ થઈ જશે એક ધારે લાળ ગ્રંથિ છે એ સ્ત્રાવિત થતી નથી આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે તેથી અવયવોના એ વધારે પ્રમાણમાં લોહી છે એ મળતું થાય છે જુદી જુદી કારક પ્રતિક્રિયાઓને પહોંચી વળવા એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તંત્ર છે એ ઉદ્દીપ્ત થાય છે આવા શારીરિક ફેરફારોને એ શરીરને તત્કાલીન શક્તિ પૂરી પાડે છે આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવામાં અનુકંપી તંત્ર છે એ મદદરૂપ બનતું જોવા મળે છે એટલે કે એ પોતે એ વ્યવસ્થિત રીતે છે એ કાર્ય કરી શકે છે પરાનુકંપી તંત્ર પરાનુકંપી તંત્રની કામગીરી એ અનુકંપી તંત્રની કામગીરી કરતા એ વિરુદ્ધ પ્રકારની છે અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત હૃદયના ધબકારા શ્વાસોશ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને એ પરાનુકંપી તંત્ર એ સામાન્ય બનાવે છે હવે અનુકંપી ચેતાતંત્ર જ્યારે માની લો કે સીધી વાત આપણને સમજીએ કે ભાઈ અનુકંપી ચેતાતંત્ર અંતર્ગત એ આપણે અચાનક રસ્તા પર પસાર થઈએ છીએ અને આપણી બાજુ છે એ કોઈ હિંસક પ્રાણી દોડ્યું આવે છે હવે આપણે દોડવું પડશે ત્યારે મગજના સંદેશાઓ છે એ પગ સુધી પહોંચે આપણે દોડવાનું શરૂ કરીશું હૃદયના ધબકારા વધશે લોહીનું પરિભ્રમણ છે એ વધશે બ્લડ પ્રેશર છે એ બધાની અંદર ચેન્જ થશે આ કાર્ય થઈ ગયું આપણે સફળતાપૂર્વક એ હિંસક પ્રાણીઓનો પીછો છોડાવી દીધો આપણે એમનાથી દૂર પણ નીકળી ગયા પણ જે હૃદયના ધબકારા વધ્યા હતા લોહીના પરિભ્રમણમાં વધારો થયો હતો શરીરમાં કંપારી આવતી હતી ધ્રુજારી આવી ગઈ હતી એને ફરી વખત કાબુમાં કઈ રીતે લાવવી તો એના માટે એ આ પ્રકારનું કાર્ય છે એ પરન અનુકંપી સોરી પર અનુકંપી કરશે એ શું કરે છે તો કે હૃદયને ધવકારા શ્વાસોશ્વાસ અને રક્ત પ્રવાહ આવી ક્રિયાઓ છે એને સામાન્ય છે એ બનાવે છે આમ બંને તંત્રો એકબીજાથી વિરુદ્ધ પરંતુ એકબીજાનો પૂરક તરીકેનું કાર્ય છે એ કરે છે મતલબ કે એ પોતે આમ અલગ અલગ છે એક છે શરીરના સ્નાયુઓને સક્રિય કરે છે બીજું છે આ સ્નાયુ સક્રિય થાય ધીરે ધીરે મૂળ અવસ્થામાં લાવે છે બંનેના કામ અલગ અલગ છે પરંતુ એકબીજા સાથે સંકળાયેલા છે જો અનુકંપી કામ કરશે તો જ પરાણુક કાર્ય કરશે અનુકંપી કાર્ય નથી કરતું તો પરાણુકમ્પ્ય દ્વારા છે એ કંઈ થઈ શકવાનું નથી પરિણામે એ શરીરની સમતુલાની સ્થિતિ એ જળવાઈ રહે છે અને રોજિંદુ જીવન છે એ નિયમિત ચાલે છે કટોકટી કે ઉત્તેજનાની પરિસ્થિતિમાં તંત્ર અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્રની કામગીરી બરાબર એ મહત્વની છે બરાબર એટલે કે એ જ્યારે જરૂર છે ત્યારે અનુકંપી અને જરૂર નથી એવી પરિસ્થિતિમાં પરાનુકંપી છે એ સારી રીતે કાર્ય છે એ કરતું જોવા મળે છે એમના પછી આવે છે અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ અને તેના પ્રકારો તો આજે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એમાં આપણે જોઈએ તો આપણા વર્તન અને વિકાસમાં એ સ્નાયુઓ અને ચેતાતંત્ર જેટલું જ મહત્વની ભૂમિકા એ અંતઃસ્ત્રાવી એ ગ્રંથિઓની પણ એ રહેલી છે માનવ શરીરનું નિયંત્રણ માત્ર ચેતાતંત્ર દ્વારા જ થતું નથી પરંતુ તેમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓનું પણ એ વિશેષ યોગદાન છે અંતસ્ત્રાવી ગ્રંથિઓ એ હાઇપોથેલેમસના સંયોજનથી એ કાર્ય કરે છે તો એમાં જોઈએ તો અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એ નસી રહિત એ ગ્રંથીઓ છે એનું બનેલું છે આ ગ્રંથિઓમાંથી રાસાયણિક દ્રવ્યો દ્રવે છે જેને રસસ્ત્રાવો કહેવામાં આવે છે જે સીધા લોહીમાં ભળે છે રુધિરા મિશ્રણ તંત્ર એ અંતસ્ત્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવોને શરીરના જુદા જુદા અવયવો અને તંત્રોને એ પહોંચાડે છે અને એના કારણે એ સ્વયં સંચાલિત ચેતાતંત્રની ક્રિયાઓ દ્વારા એ અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એ નિયમન થાય છે સમગ્ર શરીરમાં એવી અંતસ્ત્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવોની એ સંયુક્ત અસર છે આ અસરોમાં ચયાપચયની ક્રિયા ઉચ્ચષકોના કાર્ય અન્ય રસાયણો તેમજ ચેતાતંત્ર પર એ થાય છે વ્યક્તિના વર્તન વૃદ્ધિ તેમજ માનસિક વિકાસ પર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસર છે એ થતી જોવા મળે છે અને એમાંની કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ આપણને નીચે છે એ આપવામાં આવેલી છે એમના વિશે આપણે એ હવે પછી જોઈશું